नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे चेप्टर बे नी शुरुआत करी हती। चेप्टर बे एटले के अपूर्णांक अने दशांश संख्याओ, एमां आपणे अपूर्णांक विशे भणीए छीए। એટલે કે દશાંશ સંખ્યાઓ છે એ ચેપ્ટરમાં આગળ આવશે ત્યારે હું વધારે સમજાવીશ। અત્યારે અપૂર્ણાંક, અપૂર્ણાંકમાં આપણે શીખ્યા હતા કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપ હોય, એટલે કે અંશના છેદમાં છેદ, અંશ અને છેદ સ્વરૂપે આપેલ હોય એ બધી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય। પછી એમાં જોયું હતું કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક એટલે કે શુદ્ધ અપૂર્ણાંક ને એ બધા આપણે જોઈ અને એનો સ્વાધ્યાય એટલે કે 2.1ની શરૂઆત કરી હતી। સ્વાધ્યાય 2.1માં તમે પ્રશ્ન 1 એમાં 4 દાખલા શીખ્યા હતા અપૂર્ણાંકના, કે એમાં આપેલું હતું ઉકેલો એટલે કે સરવાળો કરવાનો કીધો હોય તો આપણે જે અપૂર્ણાંક આપેલું હોય એનો સરવાળો કરતા હતા, અને જો બાદબાકી આપેલી હોય રકમમાં તો જે અપૂર્ણાંક હોય એની આપણે બાદબાકી કરતા હતા। આ તમે લેક્ચર 1માં શીખ્યા હતા। હવે આવે છે લેક્ચર 2, એટલે કે લેક્ચર 2માં આપણે પ્રશ્ન 1ના 4 પછીનો 5મો દાખલો શીખીશું। તમે ગયા લેક્ચરમાં છે એ અપૂર્ણાંકનું સાદુરૂપ આપવા માટે અત્યાર સુધી બે રકમ જ જોઈ હતી કે બે અપૂર્ણાંકનો સરવાળો કરો, બે અપૂર્ણાંકની બાદબાકી કરો। પણ હવે આવે છે 3 મિશ્ર, તો એમાં કેવી રીતે આપણે કરીશું તો જોઈએ આપણે પ્રશ્ન 5, કે એમાં રકમમાં 3 અપૂર્ણાંક આપેલ છે। તો 3 અપૂર્ણાંકમાં જો આપણે લસાઅ લેવાનો થશે, અને એ લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ। તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા જ છો, તમને આવડે જ છે લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે મેળવીશું। જોવો અહીંયા દાખલા 5માં 7 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 2, તો તમને ખબર જ છે કે અપૂર્ણાંકમાં આપણે કેવો અપૂર્ણાંક, જ્યાં સાદો અપૂર્ણાંક છે એનો આગળ આપણે સાદુરૂપ આપવા માટે એને સમછેદી અપૂર્ણાંક બનાવવો પડશે, એટલે કે બધાના છેદ સરખા કરવા પડશે। અને જો છેદ સરખા કરવા હોય તો એના માટે આપણે લસાઅ લેવો પડશે। જુઓ શું આપેલું છે, છેદ 10 આપેલ છે, 5 આપેલ છે અને 2 આપેલ છે। આપણે લેશું એનો લસાઅ। લસાઅ કેવી રીતે જોવો, 1થી ચાલુ કરીએ, અહીંયા 1 આરે કરીએ તો બધી સંખ્યા પોતે જ આવશે જવાબમાં, એટલે આપણે 2 સાથે કરીશું। 2 સાથે 2ના ઘડિયામાં 10 ક્યાં આવશે, તો કે 2 5 10, 2ના ઘડિયામાં 5 ક્યાં આવશે, 5 આવતા નથી તો 5ને એમને એમ જ રાખવાના છે, 5 આવતા નથી તો એને અહીંયા 1 મૂકી દેવાના કે 0 મૂકવાના, એવું કંઈ કરવાનું નથી। જે સંખ્યા હોય એ સંખ્યા પોતે જ મૂકવાની છે। 2ના ઘડિયામાં 2 ક્યાં આવશે, તો કે 2 1 2। પછી જોઈએ 3, 2 પછી આવશે 3, તો 3ના ઘડિયામાં પણ ક્યાંય 5 આવશે નહીં, 4ના ઘડિયામાં પણ ક્યાંય 5 આવશે નહીં, પણ 5ના ઘડિયામાં આવશે, ક્યાં આવશે, 5 1 5, અહીંયા પણ 5 1 5, અને 1 ના 1 એમનેમ। એટલે કે તમે જ્યારે કોઈ પણ સંખ્યાનો લસાઅ મેળવતા હોય તો એટલા સુધી જાણવાનું કે છેદમાં બધામાં 1 આવી જવા જોઈએ। હજી જો કદાચ અહીંયા 7 આવતા હોય તો હજી એમ લખવાનું કે 1 1 7 1 7, જો 7 આવતા હોય તો, એટલે જ્યાં સુધી બધાના છેદમાં 1 ન આવે ત્યાં સુધી આપણે આગળ એનો ગુણાકાર કરવાનો છે। જો હવે બધાના છેદમાં 1 આવી ગયા છે, આ જે સંખ્યા આવેલી હોય એ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો, એટલે કે 2 ગુણ્યા 5, તો કેટલો જવાબ આવે છે, 10। જે આ 10 છે એ આપણો શું થશે, લસાઅ, કોનો, 10 5 અને 2નો તમે લસાઅ મેળવો એટલે કેટલો આવે છે, 10। એટલે કે આપણે જે રકમમાં છેદ સરખો કરવા માટે બધાનો છેદ છે 10 બનાવવાની ટ્રાય કરીશું। જુઓ 10 બનાવવા માટે જો અહીંયા 7ના છેદમાં તો 10 છે જ, એટલે 7ના છેદમાં 10 આપેલા છે, એટલે એ અપૂર્ણાંકમાં આપણે કંઈ કરીશું નહીં, નહીં અંશમાં કંઈ ગુણાકાર કરીએ ના છેદમાં, કેમ કે એમાં તો 10 છે જ। જુઓ બીજો અપૂર્ણાંક શું આપેલું છે, 2ના છેદમાં 5,
બેના છેદમાં પાંચ. જુઓ પાંચ આપેલ છે તો પાંચને તમે કઈ સંખ્યા વડે ગુણાકાર કરો તો જવાબ દસ આવશે. તો આપણને ખબર જ છે કે પાંચ ગુણ્યા બે, પાંચ ગુણ્યા બે કરો એટલે જવાબ કેટલો આવશે? દસ. જો છેદમાં મેં બે વડે ગુણાકાર કર્યો હોય તો મારે અંશમાં પણ બે વડે ગુણાકાર કરવો પડશે. એના પછીનું ત્રણના છેદમાં બે, તો બે બના, બેને આપણે પાંચ વડે ગુણાકાર કરીએ એટલે કેટલા આવે? દસ. તો છેદમાં કર્યું એ જ પાછું અંશમાં કરવાનું. જુઓ સાદુરૂપ આપીએ હવે શું આવશે. બધાનો છેદ જુઓ, સાતના છેદમાં દસ છે તો એમને મજ પ્લસ બેને ગુણ્યા બે. અહીંયા બેનો શું છે? ગુણાકાર છે. અહીંયા પણ બેનો ગુણાકાર, એનો જે જવાબ આવશે એ સરવાળો કરવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ગુણાકાર છે તો ગુણાકાર જ કરવાનો છે, સરવાળો છે તો સરવાળો જ કરવાનો છે. બેને બે ચાર થશે એટલે કે બે ગુણ્યા બે ચાર, પાંચ ગુણ્યા બે એટલે કે દસ, ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર, અને બે ગુણ્યા પાંચ એટલે કે દસ. હવે તમે જોઈ શકો છો કે બધામાં જે છેદ છે એ સરખો આવી ગયો છે, દસ દસ દસ. એટલે હવે આ જે અપૂર્ણાંક છે એ સમછેદી અપૂર્ણાંક મળે છે. જુઓ તો બધાના છેદમાં આપણે દસ લખી શકીએ, સાત અંશનો. જ્યારે સમછેદી હોય ત્યારે ખબર છે અંશનો જ સરવાળોને બાદબાકી કરવાના હોય, છેદ તો બધા વચ્ચે એક જ મૂકવાનો. એટલે છેદ લખશું આપણે દસ, બધાના છેદમાં દસ. હવે આપણે અંશનો સરવાળો કરીશું તો પંદરને ચાર ઓગણીસ, અને ઓગણીસમાં આપણે કેટલા ઉમેરવાના છે? સાત. ઓગણીસમાં કેટલા ઉમેરવાના છે? સાત. તો તમને ખબર જ છે કેટલો જવાબ આવશે? છવ્વીસ. છવ્વીસના છેદમાં દસ. હવે તમે જુઓ અહીંયા જે સંખ્યા આવે છે એ છવ્વીસના છેદમાં દસ છે. એ તમે એ જવાબ સુધી પણ રાખી શકો, અને જો હજી તમને આગળ કરવું હોય તો અહીંયા છવ્વીસ એટલે કે તેરના છેદમાં બે, અને દસ એટલે કે પાંચના છેદમાં બે. તમે જોઈ શકો છો છવ્વીસ અને દસ છે એટલે એના છેદ ઉડે છે, શું આવે? તેરના છેદમાં પાંચ. તમને ક્યાંય વિકલ્પમાં પૂછ્યું હોય તો આમ પણ કીધું હોય તેરના છેદમાં પાંચ, છવ્વીસના છેદમાં દસ ન આપેલું હોય તો તમે આ જીતના તમને જવાબ મેળવતા આવડતો હોવો જોઈએ. અને હજી કદાચ મિશ્રમાં કીધું હોય તો તમે લખી શકો છેદ એમને એમ રાખવાનો. પાંચના ઘડિયામાં ક્યાં સુધી જવાનું? તેર ક્યારે આવશે? પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, ને પાંચ તેરી પંદર, તો પંદર તો વધી જશે એટલે કે પાંચ દુ દસ. દસમાં કેટલા ઉમેરો તો તેર આવે? તો કે ત્રણ. એટલે આ જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં. તમને આ વિકલ્પમાં પૂછ્યો હોય તો જવાબ તમને છવ્વીસના છેદમાં દસ ન આપેલું હોય, બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ આપેલું હોય તો તમને મિશ્ર સંખ્યામાં ફેરવતા આવડતું હોવું જોઈએ. એના પછી જુઓ છઠ્ઠું શું આપેલું છે? બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે આપેલ છે. એટલે કે જે સંખ્યા આપેલી છે કેવા અપૂર્ણાંકમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે. તો મિશ્ર અપૂર્ણાંક હોય તો આપણે એને શેમાં ફેરવવું પડશે? પહેલાં તો સમછેદી અપૂર્ણાંક બનાવીએ એ પહેલાં તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો જોયો આપણે ફેરવીએ, આ બંનેનો ગુણાકાર થશે. પહેલાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય ને ત્યારે છેદ છે ને એને એમને એમ જ મૂકવાનો, છેદમાં કંઈ થશે નહીં. પણ છેદનો ગુણાકાર થશે કોની આરે? પૂર્ણાંક સંખ્યા આપેલી હોય એટલે આના બેનો ગુણાકાર થશે, ત્રણ દુ છ, અને અંશ એમાં ઉમેરવાનો. ત્રણ દુ છ અને અહીંયા બેનો ગુણાકાર, અને અહીંયા શું આવશે? સરવાળો. ત્રણ દુ છ, છ સાત અને આઠ, અહીંયા ત્રણ દુ છ ને એક સાત. હવે આપણને જે અપૂર્ણાંક મળે છે એ સાદો અપૂર્ણાંક આવે છે. હવે એમાં પાછું આપણે શું કરવાનું છે? છેદ સરખો કરવાનો. તો છેદ સરખો કરવા માટે આપણે શું કરવું પડશે? લસાઅ લેવો પડશે. તો મેં હમણાં શીખવાડ્યું તમને લસાઅ, કઈ બે સંખ્યા છે અહીંયા? ત્રણ અને બે. તમે જુઓ અહીંયા બે સંખ્યા નાની એવી જ છે તો તમે ગુણાકાર કરી નાખો, ત્રણ દુ છ, લસાઅ છ આવી જશે. અને જો એમ ન કરવું હોય તો તમે આવી રીતે પણ કરી શકો,
बे आरे पहला करो तो त्रण मां न आवे एटले त्रण एम नम अने बे एका बे पछी त्रण आरे करो तो त्रण एका त्रण अने एक छेले एक सुधी आवी गयो तो लसा केटलो आव्यो बे गुणिया त्रण एटले के छ। हवे बन्नेना छेदमां आपणे छ बनावीशुं तो केवी रीते जोवो आठना छेदमां त्रण तो त्रणनो तमे कई संख्या वडे गुणाकार करो तो जवाब छ आवे તમને ખબર જ છે ત્રણ ગુણ્યા બે તો છેદને બે વડે ગુણ્યા હોય તો અંશને પણ બે વડે ગુણાકાર કરવો પડે વત્તા જુઓ છેદમાં બે અંશમાં સાત હવે અહીંયા બે છે તો બેને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો તો કે ત્રણ વડે બેનું ગુણાકાર ત્રણ વડે કરવું તો જવાબ કેટલો આવે છ છેદમાં કર્યું હોય તો અંશમાં પણ આપણે ત્રણ વડે ગુણાકાર કરશું હવે જુઓ આઠ દૂ સોળ અને ત્રણ દૂ છ પ્લસ સાત તેરી એકવીસ અને બે ત્રણ છ હવે તમે જોઈ શકો છો અપૂર્ણાંક છે એ સમછેદી અપૂર્ણાંક આવે છે તો બંનેના છેદમાં છ લખી શકીએ અને અંશમાં સોળ વત્તા એકવીસ અંશમાં શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો જુઓ છ ને એક સાત બે ને એક ત્રણ તો સરવાળો છે એ કેટલો આવે અંશનો સોળ વત્તા એકવીસ કેટલા થશે સાડત્રીસ છેદમાં છ જો સાડત્રીસના છેદમાં છ જવાબ ચાલે પણ આપણને રકમ કેવી આપી છે મિશ્ર અપૂર્ણાંક એટલે જે આપણો જવાબ આવે છે એને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો જ પડે તો આપણે લખી શકીએ છેદ એમને એમ રાખવાનું છના ઘરામાં ઘડિયામાં છના ઘડિયામાં સાડત્રીસ સુધી જવાનું તો તમને ખબર જ છે છ પંચા ત્રીસ અને છાંયે છાંયે છત્રીસ કે છાંયે છાંયે છત્રીસ છત્રીસમાં કેટલા ઉમેરો તો સાડત્રીસ આવશે એક એટલે આનો જવાબ શું આવશે છ પૂર્ણાંક એકના છેદમાં છ જો એના પછીનો પ્રશ્ન શું આપેલું છે આઠ પૂર્ણાંક એકના છેદમાં બે માઇનસ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં આઠ તો આપણે જોઈએ એનું પહેલાં શું બનાવશું સાદો અપૂર્ણાંક બનાવીએ સાદો અપૂર્ણાંક બનાવવા માટે છેદ એમને એમ જ રહેશે બેયમાં અહીંયા બાદબાકી કરવાની છે અહીંયા પણ છેદ એમને એમ જ રહેશે આ બંનેનો ગુણાકાર આઠ દુને સોળ સોળમાં એક ઉમેરીએ એટલે કેટલા થશે સત્તર અહીંયા પણ એવું જ આઠ ત્રણ ચોવીસ ચોવીસમાં પાંચ ઉમેરીએ એટલે કેટલા આવશે ઓગણત્રીસ હવે તમે જોઈ શકો છો કે બંનેમાં સાદો અપૂર્ણાંક મળે છે આપણને હવે સાદામાંથી આપણે શેમાં ફેરવવાનું છે તો કે મિશ્રમાં જોવો પણ અત્યાર સુધી આપણે લસા મેળવતા હતા આમાં જુઓ શું કરીશું અહીંયા આઠ છે તો તમને અહીંયા સીધું જ ખબર પડી જશે કે હું બેને ચાર વડે ગુણીશ તો જવાબ કેટલો આવી જશે આઠ એટલે બંનેના છેદમાં કેટલા થઈ જાય આઠ તો ખાલી ગુણાકાર મારે કઈ એક જ અપૂર્ણાંકનો કરવો પડશે જુઓ આમાં પણ તમે એવું કરી શકતા હતા કે તમે અહીંયા દસ છે તો અહીંયા પાંચ અને બેને છે એ બે અને પાંચ વડે ગુણાકાર કરી લઈએ તો આમાં પણ અપૂર્ણાંક આપણને સમછેદી મળી જાય તો તમારે આમાં લસા લેવો પડે નહીં આમાં પણ જો તમને ખબર પડી જાય ત્રણ દૂ છ કરી નાખો સીધું તો લસા કેટલો આવી જશે છ તો આવી રીતે તમારે રીત કરવી પડે નહીં તો આમાં પણ આપણે એવી રીતે જ કરશું ખાલી એક જ અપૂર્ણાંકને ગુણાકાર કરવો પડશે જો અહીંયા તો છે ઓગણત્રીસના છેદમાં આઠ અહીંયા આપણે શું બનાવવા છે આઠ બનાવવા છે તો આઠ કેવી રીતે બનશે કે બે ગુણ્યા ચાર શું કરવું પડશે બે ગુણ્યા ચાર એટલે આપણે કરીએ બે ગુણ્યા ચાર એટલે જવાબ કેટલો આવશે આઠ બંનેના છેદમાં આઠ આવી જશે અને જો મેં છેદમાં ચાર વડે ગુણાકાર કર્યો હોય તો અંશનો પણ કેટલા વડે કરવો પડે ચાર વડે જુઓ એક જ અપૂર્ણાંકમાં આપણે ગુણાકાર કરવો પડ્યો આ અપૂર્ણાંક છે એમાં કાંઈ કરવું પડે નહીં એમને મત જુઓ હવે બેયમાં છેદ સરખો થઈ ગયો સત્તર ચોક અડસઠ બે ચોક આઠ માઇનસ ઓગણત્રીસના છેદમાં આઠ હવે આપણને છે એ સમછેદી અપૂર્ણાંક મળે છે તો બેના છેદમાં આઠ છે તો લખી શકીએ એક અડસઠના માઇનસ ઓગણત્રીસ બંને
अपूर्णांक छे एनी बादबाकी आपेली छे एटले अंशनी शुं करीशुं बादबाकी करी आपणे 68 अने 29 नी बादबाकी करीए तो अहींया आवशे 18 अहींया आवशे 5 અને 9 ને 9 18 થાય એટલે 18 માંથી 9 જાય તો કેટલા વધશે 9 5 માંથી 2 જાય એટલે 3 એટલે અહીંયા જવાબ કેટલો આવશે 39 ના છેદમાં 8 તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે અપૂર્ણાંકનું સાદુરૂપ આપી શકો જુઓ પ્રશ્ન 2 પ્રશ્ન 2 માં શું કીધું છે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો આપણે કેમ ગોઠવવાનું છે ઉતરતા ક્રમમાં હવે તમે શીખી જ ગયા છો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કોઈ મંદિર હોય એના 10 પગથિયા હોય તો તમે પહેલેથી ચાલુ કરો ચડવા માટે તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એવી રીતે ચડશો અને જો ઉતરતા હોય તો 10 9 8 7 એવી રીતે ઉતરશો એટલે કે જો ઉતરતો ક્રમ હોય તો મોટી સંખ્યા પહેલા આવે અને જો ચડતો ક્રમ હોય તો નાની સંખ્યા પહેલા આવે હવે તમને એમ કીધું હોય 1 2 3 4 5 એમાંથી તમને મોટો ઉતરતો ક્રમ લખો તો સીધું જ તમને આવડશે જે પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં તમને ખબર જ પડી જશે પણ જો આ રીતે અપૂર્ણાંક સંખ્યામાં આપણને ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ પૂછેલો હોય તો તમે કેવી રીતે મેળવીશો આમાં કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે કેમ ખબર પડશે તો એના માટે આપણે અપૂર્ણાંકમાં પણ આ ઉતરતા ક્રમમાં પણ શું કરવું પડશે છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા થઈ જાય પછી અંશ જોવાનો છે જેનો અંશ મોટો એ સંખ્યા મોટી જેનો અંશ નાનો એ સંખ્યા કેવી થશે નાની જુઓ અહીંયા શું આપેલું છે 2 ના છેદમાં 9 2 ના છેદમાં 3 8 ના છેદમાં 21 તો આમાં જોઈને જ કહી દેવાનું કે 8 ના છેદમાં 21 છે એટલે કે તમે તો કહેતા હતા ને અંશ મોટો હોય તો સંખ્યા મોટી થાય એટલે કે 8 ના છેદમાં 21 સંખ્યા મોટી થશે નહીં ક્યારે એવું થશે જ્યારે બધાનો છેદ કેવો હોય સરખો તો પહેલા તો આપણે છેદ સરખો બનાવવો પડે અને એના માટે શું લેવો પડશે લસા તો જોઈએ આપણે લસા લઈએ કઈ ત્રણ સંખ્યા આપેલી છે 9 3 અને 21 9 3 અને 21 છે એનો આપણે લસા લઈએ તો તમને ખબર જ છે કે પહેલા 3 2 હારે કરવાનું 2 હારે ન થાય તો 3 હારે 3 હારે ન થાય તો 4 હારે તો જુઓ 2 વાળું તો ક્યાંય આવશે જ નહીં 2 ના ઘડિયામાં 9 એ ન આવે 3 એ ન આવે ને 21 એ ન આવે તો 2 હારે શું કામ કરવું જ જોઈએ ચાલો આપણે 3 થી કરીએ શું આવશે 3 તેરી 9 ત્રણ એકા 3 ને 3 સત્તા 21 ફરી પાછો 3 આરે કરીએ 3 એકા 3 3 એકા એટલે સોરી અહીંયા 1 ના 1 એમને એમ જ અને અહીંયા 7 છે તો 7 નથી આવતા તો 7 ને એમને મૂકી દેવાના હવે 5 આરે નહીં થાય 6 આરે નહીં થાય સીધું શું આવશે 7 તો 7 આરે કરીએ જુઓ 7 આરે કરો એટલે તમે અહીંયા 1 ના 1 તો એમને એમ જ રહેશે અને અહીંયા 7 એકા 7 ત્યાં સુધી બધાના છેદમાં 1 ન આવે ત્યાં સુધી આપણે આગળ જવાનું લસા શું આવશે આ બધાનો ગુણાકાર 3 સત્તા 21 અને 21 તેરી 63 એટલે કે લસા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 કેટલું આવશે 63 એટલે બધાના છેદમાં આપણે શું કરીશું 63 બનાવીશું જો અહીંયા અપૂર્ણાંક અહીંયા આપણે કિંમત મેળવવાની નથી કીધી સરવાળો બાદબાકી પણ કરવાનું નથી કીધું આપણે ખાલી જોશું છેદ સરખા કરીને પહેલી સંખ્યા આપેલી છે 2 ના છેદમાં 9 બીજું શું આપેલું છે 2 ના છેદમાં 3 અને 8 ના છેદમાં 21 તો જોઈએ આપણે છેદ સરખા કરીને તો અહીંયા જુઓ 9 આપેલ છે છેદમાં તો 9 સંખ્યા છે એ 9નો તમે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીશો તો તમને 63 જવાબ આવશે 9નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો તો 63 જવાબ આવશે તો એના માટે 9નો ઘડિયો બોલવો પડશે તો તમને ખબર જ છે 7 9 કેટલા થશે 63 એટલે કે અહીંયા આપણે 9ને 7 વડે ગુણાકાર કરીએ તો 63 જવાબ આવશે જો છેદનો આપણે 7 વડે કરતા હોય તો અંશમાં પણ કેટલા કરવા પડે 7 આપી હવે સાદુરૂપ 7 2 14
અને 9 સત્તા તો આપણને 63 જોવો એટલે આ પહેલી કિંમત છે એ મળી ગઈ 14 ના છેદમાં 63 હવે બીજામાં એવું જ કરીએ 2 ના છેદમાં 3 આપેલ છે તો 3 છે તો 3 ને તમે કઈ સંખ્યા વડે ગુણાકાર કરીશો તો 63 જવાબ આવશે 3 ને કઈ સંખ્યા સાથે તો તમે કહી શકશો કે 21 સાથે 21 સાથે ગુણાકાર કરો 21 તેરી 63 અને જો છેદમાં 21 આરે કરો તો અંશમાં પણ 21 સાથે કરવાનો એટલે જવાબ કેટલો આવશે 21 દુ 42 અને અહીંયા 63 એના પછી જોવો 8 અહીંયા શું આપેલ છે 21 ને અહીંયા 8 તો 21 નો તો હમણાં જ આપણે કર્યો 21 નો 3 સાથે તો અહીંયા પણ 21 નો 3 સાથે તો 21 નો 3 એટલે કે છેદમાં 3 આરે કરતા હોય તો અંશમાં પણ 3 સાથે એટલે 8 તેરી 24 અને 21 તેરી 63 હવે તમે જુઓ આ જે 3 સંખ્યા આપેલી હતી ને 3 અપૂર્ણાંક એમાં બધામાં જુઓ છેદ સરખો થઈ ગયો છે હવે આપણે કીધું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવો એટલે ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે મોટો જે અપૂર્ણાંક હોય એ પહેલા આવશે અને ખબર કેમ પડશે જેનો છેદ સોરી જેનો અંશ મોટો હોય અંશમાં અહીંયા 24 છે અહીંયા 42 છે અને અહીંયા 14 છે એટલે કે જેનો અંશ મોટો એ સંખ્યા કેવી થશે મોટી તો આપણે લખીએ પહેલાં 42 વાળો 63 પછી 24 અને 63 અને પછી આવશે 14 અને 63 અને જો આપણે મોટી સંખ્યા જેની સાઈડ પાંખ ખુલ્લું હોય એ કેવું કહેવાય સંખ્યા મોટી કહેવાશે એટલે સૌથી મોટી સંખ્યા કઈ થશે 42 છેદમાં 63 42 ના છેદમાં 63 એટલે કઈ સંખ્યા 2 ના છેદમાં 3 અને સૌથી નાની કઈ આવશે 14 ના છેદમાં 63 એટલે કે 2 ના છેદમાં 9 તો તમે આમ લખી શકો 42 વાળી કઈ છે 2 ના છેદમાં 3 પછી 24 વાળી એટલે કે ક્યાં છે 8 ના છેદમાં 21 અને છેલ્લે નાની સંખ્યા કઈ આવશે 2 ના છેદમાં 9 તો આવી રીતે તમે અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવી શકો જોવો હજી બીજું બીજા ઉદાહરણમાં પણ એવું જ કરવાનું છે તો એમાં પણ આપણે પહેલાં શું લેવાનું થશે સમછેદી બનાવવા માટે બધાનો લસા લેવો પડશે તો લઈએ આપણે લસા જોવો કઈ સંખ્યા આપેલી છે 3 તો કે 5, 7 અને 10 જોવો 5, 7 અને 10 છે તો 10 તો પેલા 2 ના ઘડિયામાં આવશે એટલે 2 વડે ભાગ અકાવવો પડશે તો કે હા 2 ના ઘડિયામાં ક્યાંય 5 નહીં આવે એટલે એમ નમ 7 પણ નહીં આવે એટલે એમ નમ અને 10 આવશે તો કે હા 2 5 10 હવે 3માં નહીં આવે 4માં નહીં આવે સીધો કેટલા વડે તો કે 5 વડે તો તમે કહી શકો અહીં 5 એકા 5 7માં ન આવે એટલે 7 એમ 9 અને 5 એકા 5 જો બે જગ્યાએ તો 1 આવી જ ગયો છે હવે 7 વડે 1 1 અને 1 7 એકા 7 તો જોવો અહીંયા 5 સત્તા 35 અને 35 દુ 70 એટલે જે આ સંખ્યા છે એમાં લસા કેટલો આવે છે 70 5 × 2 × 5 × 7 એટલે કેટલા આવશે 70 તો આપણે છે બધાના છેદમાં શું બનાવીશું 70 બનાવશું જોવો કેવી રીતે સંખ્યા 1 ના છેદમાં 5 આપેલ છે 3 ના છેદમાં 7 અને 7 ના છેદમાં 10 તો આપણે એનો બધાના છેદ સરખા કરીએ છેદમાં કેટલા છે 5 તો 5 ને તમે કઈ સંખ્યા વડે ગુણાકાર કરો તો 70 જવાબ આવશે તો આપણને ખબર જ છે 14 તો જો છેદમાં કરીએ તો અંશમાં પણ શું કરવા પડશે 14 અહીંયા જુઓ 7 આપેલ છે આ તો બહુ ઇઝી 7નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો તો 70 જવાબ આવે તો કે 10 સાથે તો અંશમાં પણ 10 સાથે અહીંયા પણ 10 છે તો 10નો 7 સાથે થતો હોય તો 7નો પણ 10 સાથે થાય જ ને તો અહીંયા શું આવે 10 × 7 અને અહીંયા આવશે 7 × 7 છેદમાં 7 વડે તો અંશમાં પણ 7 વડે છેદમાં 10 વડે તો અંશમાં પણ 10 વડે હવે તમે જોઈ શકો છો અહીંયા જવાબ 49 ના છેદમાં 70 અહીંયા શું આવશે
30 ના છેદમાં 70 અને અહીંયા 14 ના છેદમાં 70. હવે તમે જોઈ શકો છો કે બધામાં છેદ છે સરખો આવી ગયો છે. હવે અંશ જોવાનો, જેનો અંશ મોટો એ સંખ્યા કેવી મોટી થશે? તો તમે જોઈ શકો છો કે 49 ના છેદમાં 70 છે એ સંખ્યા કેવી થશે? મોટી. એના પછી કઈ આવશે? 30 ના છેદમાં 70 અને એના પછી 14 ના છેદમાં 70. તો આ 49 ના છેદમાં 70 છે એટલે આપણે રકમમાં કયો અપૂર્ણાંક આપેલો હતો? તો કે 7 ના છેદમાં 10. 30 ના છેદમાં 70 છે એટલે કે 3 ના છેદમાં 7 અને પછી 1 ના છેદમાં 5. તો તમે આવી રીતે સરળતાથી અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.